ઓકે, એમ નાઈક સાહેબ જણાવી રહ્યા હતા શું વિઝન છે તેમનો આઈપીઓ પાછળનો. સાથે જ હવે એચડીએફસી સિક્યોરિટીઝના દિવસ વકીલ આપણે જોડાઈ રહ્યા છે. દિવસજી, ગુડ મોર્નિંગ, શું વ્યૂ રાખો છો માર્કેટ પર? આજે પણ કહી શકાય 2% ગેઇન્સ અક્રોસ ધ ઇન્ડેક્સ. ગુડ મોર્નિંગ. ખરીદારી કરવી કે કોશિયસ રાખવું? હવે કોશિયસ વ્યૂ રાખવું. ના, એટલે નવી ખરીદદારી જેના માટે કરવાની કે જેની પાસે પોર્ટફોલિયોમાં બહુ મોટી કેશ હોય. આપણે અને ઘણા બધા બીજા એડવાઇઝર્સ જ્યારે માર્કેટમાં બહુ મોટો ઘટાડો આવેલો 6800-7000 ઘટાડો આવેલો, ત્યારથી આપણે ઇન્વેસ્ટર્સને કહેતા આવ્યા છીએ કે લાંબા ટાળા માટે ઇન્વેસ્ટ કરો. એટલે એવા ઇન્વેસ્ટરો કે જેમણે નીચે બહુ લીધેલું છે એમણે અત્યારે નવું ઇન્વેસ્ટ કરવાની હું સલાહ નથી આપતો. અહીંયાથી ધીરે ધીરે પોર્ટફોલિયોમાં થોડી થોડી કેશ આપણે ક્રિએટ કરીએ છીએ, જેથી કરીને જ્યારે ઘટાડો આવે, જ્યારે પણ ઘટાડો આવે ત્યારે આપણી પાસે ખરીદવાની તક રહે. પણ શોર્ટ ટર્મમાં તો આજે લાગે છે જેમ ઇન્ટરનેશનલ માર્કેટ ઓલમોસ્ટ ન્યૂ હાઈ પર પહોંચી ગયા છે અને સારી એવી મોમેન્ટમ બતાવી રહ્યા છે, એ રીતે આપણા માર્કેટ પણ ઘણી સારી મોમેન્ટમ બતાવી રહ્યા છે. અને શોર્ટ ટર્મમાં મને લાગે છે કે હજી પણ થોડી અપસાઇડ છે. એટલે જે ટ્રેડિંગ કરે છે, જે શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરે છે, એમના માટે તો સ્ટોપ લોસથી લોંગ જ રહેવું. જે બહુ નીચેના લેવલથી પોર્ટફોલિયોમાં 100% ઇન્વેસ્ટેડ છે, એમને દરેક ઉછાળે થોડી થોડી કેશ ક્રિએટ કરવી. જે રીતનું તમારું ટ્રેડિંગ હોય અથવા તમે ઇન્વેસ્ટર હોય, દરેક માટે મારી થોડી સલાહ જુદી રહેશે. ઓકે, અત્યારે આપ જોશો તો મિડકેપ લેવલ પર 190 પરની જોરદાર તેજી જોવા મળી રહી છે. 6270ના લેવલ્સ, લાઈફ ટાઈમ હાઈ પર મિડકેપ ઇન્ડાઇસિસ જોવા મળી રહ્યો છે. અને ઘણા બધા મિડકેપ્સ છે ત્યાં આજે પણ જોશો તો ખૂબ જ મોટો વોલ્યુમ્સ આપણને માર્કઅપ થતું જોવા મળી રહ્યું છે. રોકાણકારો સાથે વાતચીત હવે શરૂ કરીએ. સૌ પ્રથમ જોડાઈ રહ્યા છે જીતેન્દ્ર ભાવસાર અમદાવાદથી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. જી સર, શું પ્રશ્ન છે આપનો? મારી પાસે સ્ટેટ બેંક ઓફ ટ્રાવેન્કોરના 100 શેર છે, 500 ના ભાવના. ઓકે સર, મને એમ જાણવું છે કે આનું જે સ્વેપ મર્જર ચાલી રહ્યું છે એના મીન્સ માં સ્વેપિંગ નું ફાયદાકારક રહેશે આ સ્ટેટ બેંક ઓફ ટ્રાવેન્કોર અને મૈસૂર અને બીકાનેર અને જયપુર માટે બી શું કહી શકો? આપે કયા લેવલ પર એન્ટ્રી કરી છે? 500 રૂપિયા પર. ઓકે, હા 500 રૂપિયા પર. દેવેશજી, હજી સુધી ઇન્ડિકેટિવ પણ રેશિયો આપણી પાસે આજે એસબીઆઈ ની એસોસિએટ બેંક છે તે માટે નથી આવ્યો, પણ સ્ટેટ ખાસી બુલિશ છે લાગી રહ્યું છે, રેશિયો ફેવરમાં આવશે. આપણા પ્રમાણે શું આઉટલુક રાખો? હિસ્ટરી એટલે આપણો અનુભવ એવો કહે છે કે જ્યારે પણ મોટી કંપની નાની કંપનીને મર્જ કરતી હોય છે અને જ્યારે અત્યારે આ એસબીઆઈ જેવી મોટી બેંક નાની બેંકને મર્જ કરવા જશે ત્યારે એક જે રેશિયો એક્સપેક્ટેડ હોય છે એ હિસ્ટોરિકલ નંબર્સ ઉપર હોય છે અને એ અંડર પરફોર્મન્સ માર્કેટ જ્યારે પણ ન્યૂઝ આવે ત્યારે જ કાઢી લેતું હોય છે. એટલે આ જે અનાઉન્સમેન્ટ આવ્યું, જે આ એક્સપેક્ટેશન માર્કેટમાં આવ્યું, એની પહેલા સ્ટેટ બેંક ઓફ ટ્રાવણકોર 350-400 રૂપિયાની આસપાસ ચાલતો હતો, એ ત્યાંથી વધીને 550-600 સુધી વધી ગયો. એટલે માર્કેટ ઓલરેડી આવી અનાઉન્સમેન્ટના એન્ટિસિપેશનમાં રેશિયોની નજીક સ્ટોકને લાવી દે છે. અમારા હિસાબે 550ની આસપાસ સ્ટેટ બેંક ઓફ ટ્રાવણકોર કદાચ સ્ટેટ બેંક સાથે મર્જ થઈ શકે છે, પણ એ રેશિયોનું રિસ્ક હવે એમના માટે ચોક્કસથી ઊભું રહ્યું. એટલે મારી સલાહ એ રહેશે કે એ ઉછાળે સ્ટેટ બેંક ઓફ ટ્રાવણકોર, જે ઇવેન્ચ્યુઅલી સ્ટેટ બેંકમાં મર્જ થવાનું જ છે, તો રેશિયોની ચિંતા કર્યા વગર 550ની આસપાસ એમની પાસે રહેલા સ્ટેટ બેંક ઓફ ટ્રાવણકોર વેચે અને એ પૈસાનું સ્ટેટ બેંક લઈ લે. બજારમાં જો રેશિયો એનાથી નીચે આવશે તો તમને નુકસાન થતું અટકી જશે, અને જો રેશિયો એનાથી બહુ ફેવરેબલ આવશે તો કદાચ થોડોક જ બહુ મોટો ફેવર થશે, કે બહુ મોટું એ ભાવથી નુકસાન નહીં થાય. ઓકે, સ્ટેટ બેંક ઓફ ટ્રાવણકોરની વાત થઈ, બીજી જે બેંક છે સ્ટેટ બેંક ઓફ મૈસૂર અને સ્ટેટ બેંક ઓફ બિકાનેર જયપુર, ત્યાં કયા ઇન્ડિકેટિવ પ્રાઇસ રેન્જ અથવા ઇન્ડિકેટિવ પ્રાઇસ આપણે લાગી રહ્યા છે જ્યાં આ મર્જરનો સોપ રેશિયો આવતો જોવા મળી શકે? હા, એટલે જેમ મેં કીધું એમ, સપોઝ સ્ટેટ બેંક ઓફ ટ્રાવણકોરમાં આપણે જોયું કે 350 ઓલરેડી 550 થયેલું, એમ સ્ટેટ બેંક ઓફ બિકાનેર જુઓ તો એ લગભગ 450 રૂપિયાની આસપાસ ટ્રેડ કરતું હતું, એની માર્કેટમાં ભાવ ચાલતો હતો, અને આ અનાઉન્સમેન્ટ આવ્યા પછી ઓલરેડી 650-700ની વચ્ચે આવી ગયું છે. એટલે હું એમ કહેવા માંગુ છું કે માર્કેટ ઓલરેડી એન્ટિસિપેશનમાં આ બધા રેશિયોની નજીક
સ્ટોકના ભાવ લાવી દેતું હોય છે. અહીંયાથી મને નથી લાગતું કે તમે જો આ ભાવથી લેશો અને રેશિયો માટે રાહ જોશો તો તમને કંઈ કમાવા મળશે. ઓકે, અને જે પ્રમાણે આપણે સ્ટ્રેટેજી સજેસ્ટ કરી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લઈ લેવા, આ જે એસોસિએટ બેંક છે તેમાં હવે કહી શકાય વેલ્યુએશન ખાસા વધી ગયા છે અને આ પ્રાઇસ આસપાસ આવે અથવા આનાથી થોડાક નબળા આવે તો એક સેલ ઓફ જોવા મળે, તો એ સંજોગોમાં જો રેશિયો જે કહી શકાય માર્કેટને એક્સપેક્ટેશન કરતા ઓછો આવે એ દિવસે આપણે એક્સપેક્ટ કરું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં, એટલે કે મેઇન એસબીઆઈમાં સારી રેલી આવી શકે. હા, એટલે જો આ માર્કેટનું એક્સપેક્ટેશન છે હવે એના કરતા જો ઓછા રેશિયો આવે તો ચોક્કસથી સ્ટેટ બેંકમાં રેલી આવે. પણ સ્ટેટ બેંક આ બધી બેંક કરતા ઘણી મોટી છે એટલે સ્ટેટ બેંકમાં રેલી આ બધી બેંકો જેવી રેલી ના આવી શકે, એ 2-5% ડેફિનેટલી એક ઉછાળો આવી શકે. ઓકે, આપણને એક સ્ટ્રેટેજી આવી રહી છે ડેફિનેટલી એસબીઆઈ પર આપ ઇન્વેસ્ટમેન્ટ કરો સર, આપ અત્યારે પ્રોફિટમાં છો, એક ઓવરહેંગ છે વેલ્યુએશન અને સ્વોપ રેશિયો લઈને, આપ ઈચ્છો તો આમાંથી એક્ઝિટ કરી એસબીઆઈ લઈ શકો, આપને એક ફાયદો થતો જોવા મળી શકે. ગૌરવ પટેલ અમદાવાદથી વોટ્સએપ આવ્યો છે, 500 શેર્સ આઈસીઆઈસીઆઈ બેંક 231 રૂપિયાના ભાવે. રુચિત, આઈસીઆઈસીઆઈ બેંક ઓફર એટલી સારા એવા ગેઇન્સ છે, શું કરું? 230માં એન્ટ્રી છે, ક્યાં સુધી હોલ્ડ કરું? સ્ટોકમાં ડેફિનેટલી હાયર ટોપ હાયર બોટમનું ફોર્મેશનની શરૂઆત ઘણા વખત પછી થઈ છે, લગભગ 1.5-1.5 વર્ષ આ સ્ટોક એક ડાઉન ટ્રેન્ડમાં હતું અને હમણાં એક પોઝિટિવ મોમેન્ટમ પિકઅપ થઈ છે. તો જો અગર એમનું થોડુંક પેશન્સ રાખી શકતા અને જો અગર એમનું વ્યૂ આવતા છ મહિના સુધી છે તો પોસિબલી આ સ્ટોક ઉપર 270-275 લેવલ્સ આવી શકે છે. તો એક થોડુંક લાંબા ગાળાનો વ્યૂ રાખો, એટલીસ્ટ 5-6 મંથ્સનું વ્યૂ રાખીને સ્ટોકને હોલ્ડ રાખવાની સલાહ આપીશ. ઓકે, હોલ્ડ રાખવાની સલાહ આવી રહી છે. ત્યારે જ બજાજ ફિનાન્સ 26 જુલાઈના કંપનીનું બોર્ડ બોનસ ઇસ્યુ માટેની બેઠક કરતું જોવા મળશે, તેને કન્સિડર કરશે ડેફિનેટલી. સ્ટોકમાં આપજો ત્યારે પણ 5% ગેઇન્સ અને ખૂબ જ મોટા વોલ્યુમ સાથે કામકાજ બજાજ ફિનાન્સમાં જોવા મળી રહ્યો છે. હવે આપણે લઈ લઈએ એક વિરામ, વિરામ બાદ દર્શકોની ક્વેરીઝ પર નજર કરીશું. વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે. હવે વિનોદ શાહ જોડાઈ રહ્યા છે મુંબઈથી. વિનોદભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. જી સર, મારો યસ બેંકના 40 શેર છે ને 1120 રૂપિયામાં લીધા છે. આ 2 વર્ષ રાખીએ તો 2000 નો ભાવ થાય કે નહીં એ સાહેબ પૂછવાનું હતું સાહેબ. ઓકે દિવસજી, યસ બેંક 2000 નો ભાવ ક્યારે જોવા મળશે? એવરી કહી શકાય વીક આપણને યસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક પર રિપોર્ટ આવે, નવા નવા ટાર્ગેટ્સ આવે. શું આઉટલુક રાખો સર? એમનો એક્સપેક્ટેશન ઘણું વધારે છે. યસ બેંક ઓલરેડી ઘણા સારા વેલ્યુએશન પર ટ્રેડ કરી રહી છે, લગભગ 650-650 લોથી 2 ક્વાર્ટરમાં આપણે ઓલમોસ્ટ એને 1100-1200 લેવલ પર એટલે ડબલ થતી જોઈ છે. મને લાગે છે કે અહીંયાથી 1-1.5-2 ક્વાર્ટર તો કદાચ કોન્સોલિડેશન થશે, આ ભાવમાં 1200 આસપાસ આ સ્ટોક ટ્રેડ કરશે, કારણ કે ઓલરેડી એનું રીરેટિંગ હમણાં નજીકમાં થયેલું છે. એમને 2 વર્ષનો વ્યૂ છે, 2 વર્ષમાં આપણે લગભગ એક્સપેક્ટ કરીએ કે જો સારો સ્ટોકનું રીરેટિંગ થાય તો પણ 63% જેવું આઉટ પરફોર્મન્સ આવે, એટલે 1200 ભાવથી લગભગ 1600-1700 સારા આઉટ પરફોર્મન્સ પર એક્સપેક્ટેશન રાખી શકાય. એમને જો એટલું એગ્રેસિવ ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન જોઈતું હોય તો મને લાગે છે કદાચ અહીંયાથી એમને યસ બેંક કરતાં બીજી મોટી બેંક કદાચ આઈસીઆઈસીઆઈ બેંક લે, 250 રૂપિયાની આસપાસ આઈસીઆઈસીઆઈ બેંક છે, ત્યાં આગળથી રીરેટિંગ થવાના ચાન્સીસ મને વધારે લાગે છે કે જે એમનું જે એક્સપેક્ટેશન છે એ યસ બેંક કરતાં અહીંયાથી એટલે આ રીરેટિંગ પછી રીરેટિંગ કદાચ આઈસીઆઈસીઆઈમાં બાકી છે. તો તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ એવું એગ્રેસિવલી જો ઇન્વેસ્ટ કરવું હોય તો આઈસીઆઈસીઆઈમાં સ્વિચ કરો. તમારે જો 1500-1600 ટાર્ગેટ રાખવો હોય તો કદાચ યસ બેંકમાં ઉભા રહો. ઓકે, આઈસીઆઈસીઆઈ બેંકમાં વધારે રીરેટિંગની શક્યતા છે, વધારે સારા રિટર્ન્સ આઈસીઆઈસીઆઈ બેંક આપશે આપને. અને યસ બેંકમાં જેમ દિવસજીએ જણાવ્યું ડેફિનેટલી વેલ્યુએશન સ્ટ્રેટ છે, આઉટ પરફોર્મન્સ આવશે પણ રિલેટિવ જે આપણા લેવલ્સ છે તેટલું આવે એવું ચાન્સીસ ખૂબ જ ઓછા અત્યારે લાગી રહ્યા છે. 1500-1600 ટાર્ગેટ હોય તો યસ બેંકને હોલ્ડ કરી શકો છો. દિવસજી, બીજી બેન્કિંગ સ્પેસમાં ઇન્ડસઇન્ડ બેંક અને કોટક મહિન્દ્રા બેંક આવે એવી બેંક પણ ખાસા એવા હાઈ વેલ્યુએશન્સ પર ટ્રેડ કરી રહી છે, આની પાસે શું એક્સપેક્ટેશન્સ રાખવા? ડેફિનેટલી
દરેકે દરેક પેરામીટર્સ પર આ બેંક કહી શકાય આઉટપરફોર્મ કરી રહી છે, એસેટ ક્વોલિટી હોય કે લોન બુક ગ્રોથ હોય, પણ શું આઉટલુક રાખું સર લોંગ ટર્મ માટે? મારું એવું માનવું છે કે રિટેલ ઇન્વેસ્ટરને જરૂરી નથી કે દરેક સેક્ટરમાં બધા સ્ટોક્સ એમને એમના પોર્ટફોલિયોમાં રાખવા જોઈએ. આપણી પાસે લિમિટેડ પૈસા છે અને એ જે પૈસાને એવી રીતે આપણે ઇન્વેસ્ટ કરીએ કે જ્યાં આગળ આપણને રી રેટિંગના કે વધારે આઉટ પરફોર્મન્સના ચાન્સ હોય. ચોક્કસથી કોટક મહિન્દ્રા બેંક આઈએનજીના મર્ચર પછી ઘણું સારું રિટર્ન ઓલરેડી આપી ચૂક્યું છે. અહીંયાથી રી રેટિંગ થવાના ચાન્સીસ ઓછા છે. અહીંયા ઓલરેડી હાઈ વેલ્યુએશન્સ છે. ઇન્ડસઇન્ડ બેંક પણ ઘણા ઊંચા વેલ્યુએશન પર ટ્રેડ કરી રહી છે. એના કરતા જોઈએ કે આપણે ઘણી એનબીએફસી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની ઘણા સારા વેલ્યુએશન પર મળી રહી છે. રિટેલ ઇન્વેસ્ટરને લિક્વિડિટીનો એવો કોઈ ઇશ્યુ નથી હોતો, એટલે પીટીસી ફાઇનાન્શિયલ સર્વિસીસ છે કે આરઈસી કે પાવર ફાઇનાન્સ છે, આ બધી કંપનીમાં હું વધારે ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યો છું, નહીં કે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં. નાની પ્રાઇવેટ સેક્ટર બેંક કેમ કે સાઉથ ઇન્ડિયન બેંક છે, એ બધી બેંકમાં ચોક્કસથી મને અહીંયાથી રીરેટિંગની ઓપોર્ચ્યુનિટી લાગે છે. મુકેશ મહેતાનો એ વોટ્સએપ આવ્યો છે આપણી પાસે. ભરૂચથી પાછો શેર્સ જીએસએફસી 79 રૂપિયાના ભાવે, રૂચિત જીએસએફસી 79 રૂપિયાના ભાવે એન્ટ્રી છે. શું કોલ અપ શોપ, કયા લેવલ્સ ધ્યાનમાં રાખો, શું સ્ટોપ લોસ રાખો? અત્યારે આ ચાર્ટમાં જોયું તો આ સ્ટોક એક કન્સોલિડેશન ફેઝમાં છે. ડેફિનેટલી ઉપર 85 રૂપીઝનું એક મેજર રેઝિસ્ટન્સ બન્યું છે અને 70-69ની આજુબાજુ એક સપોર્ટ બન્યું છે, એટલે પોસિબલ છે આવતા 1-1.5 મહિના સુધી આ સ્ટોક હજી બી આ રેન્જમાં કન્સોલિડેટ થઈ શકે છે. એવા કોઈ ડેફિનેટ વોલ્યુમ્સ પણ વધારે નથી આવી રહ્યા લોઅર એન્ડ પે કે અહીંયાથી બ્રેકઆઉટનું પ્રિએમ્પશન થઈ શકે. મને લાગે છે જો આ સ્ટોક એમને ટ્રેડિંગ પર્સ્પેક્ટિવથી જ લીધું છે તો અગર હાયર એન્ડ ઓફ ધ રેન્જ પર આવે 82ની આજુબાજુ તો ત્યાં એમને આ સ્ટોકમાંથી એકવાર એક્ઝિટ લઈ લેવું જોઈએ. 82ની આસપાસ જીએસએફસીમાંથી એક્ઝિટ કરો આપ. હજી એક આપણી પાસે ઓકે, હવે એક કોલર છે બલરાજ ત્રિવેદી બેંગલુરુથી. બલરાજભાઈ ગુડ મોર્નિંગ. હાજી ગુડ મોર્નિંગ. જી સર, શું જાણવા માંગો છો આપ? માર્કસન પાછું મારી 500 શેર કયા ભાવના છે? ઈ છે મારે 40 રૂપિયાના ભાવના. ઓકે સર, અને ક્યાં સુધી હોલ્ડ કરવું જોઈએ? અને મારી પાસે ક્વોલિટી છે 200 શેર. ઓકે, કયા ભાવના છે, કેટલા સમય માટે? 112 ના ભાવના. ઓકે, તો શું મારે હોલ્ડ કરવું જોઈએ કે એમાંથી નીકળી જવું જોઈએ અને બીજા શેમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? રુચિત, ક્વોલિટી અને માર્કસન્સ ફાર્મામાં આપણે પ્રશ્ન સાંભળ્યો છે, શું સલાહ બને? માર્કસન્સ ફાર્મા એક ટ્રેડિંગ પર્સ્પેક્ટિવથી કદાચ એક અપમૂવ આવી શકે છે આ સ્ટોકમાં. આ સ્ટોકમાં 50-51ની વચ્ચે એક રેઝિસ્ટન્સ ઝોન છે. જો એક 50-51નું લેવલ્સ ક્રોસ કરે તો પોસિબલી 56 સુધીનું એક ટ્રેડિંગ મૂવ આવી શકે છે. પણ જો અગર તમારું થોડુંક લાંબા ગાળાનું વ્યૂ હોય તો મને લાગે છે આ સ્ટોકમાંથી એકવાર 56ની આજુબાજુ અહીંયાથી એક્ઝિટ લઈ લેવું જોઈએ. આની અલાવા એક જો અગર લાર્જ કેપ ફાર્મા સ્ટોકમાં તમને ઈ જ અમાઉન્ટ ઇન્વેસ્ટ કરશો, જેવા ડોક્ટર રેડી છે, લુપિન છે, એ બંને સ્ટોક્સ વધારે સારા લાગી રહ્યા છે, તો પ્રોબેબલી લાર્જ કેપ સ્ટોક્સમાં આગળ જઈને આવતા 6 મહિનામાં હજી બી આઉટ પરફોર્મન્સ રહી શકે છે. તો અત્યારે એક અપમૂવની તમે રાહ જો, 55-56ની આજુબાજુ સ્ટોકમાંથી એકવાર એક્ઝિટ લઈને એ જ અમાઉન્ટ તમે માર્કસન ફાર્માથી ડાયવર્ટ કરીને લાર્જ કેપ સ્ટોક જેવા ડોક્ટર રેડી કે લુપિનમાં તમે આ સ્ટોકમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં કરી શકો છો. તો પ્રોબેબલી આમાંથી એક એક્ઝિટ લઈ લેવું જોઈએ 55-56ની આજુબાજુ. ઓકે, માર્કસન્સમાંથી એક્ઝિટ કરવાની સલાહ પડી રહી છે. રુચિત, બીજા કયા સ્ટોક આપને અટ્રેક્ટિવ લાગી રહ્યા છે રોકાણ કરવા શોર્ટ ટર્મ પર્સપેક્ટિવથી? શોર્ટ ટર્મ પર્સપેક્ટિવથી અત્યારે રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બંને સ્ટોક સારા લાગી રહ્યા છે. પ્રોબેબલી કેપિટલમાં સ્પેસિફિકલી એક ટાઈમ ઝોનનું પણ એક બુલિશ મોમેન્ટમ છે અને વોલ્યુમ્સ પણ સારા આવી રહ્યા છે અપમૂવમાં. તો આગળ જઈને લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં 435-436 સુધીના લેવલ્સ આવી શકે છે. તો રિલાયન્સ કેપિટલ કરંટ ભાવમાં ટ્રેડિંગ પર્સપેક્ટિવથી બાય કરી શકે છે, 396નું સ્ટોપ લોસ મૂકીને 436ના ટાર્ગેટ માટે. આની અલાવા અબાન ઓફશોર છે મિડકેપ સ્ટોક્સમાં, જો એક સારું લાગી રહ્યું છે. ઓવરઓલ પર્સપેક્ટિવથી એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર્સનું પેટર્ન ફોર્મ થયું છે અને એ પેટર્નમાંથી સારા વોલ્યુમ્સ ગયા અઠવાડિયામાં બ્રેકઆઉટ આવ્યું છે. તો 260ના ટાર્ગેટ માટે અબાન ઓફશોર કરંટ લેવલ્સ ઉપરથી બાય કરી શકે છે 210નું સ્ટોપ લોસ મૂકીને. ઓકે, અને ક્વોલિટી માટે તમને પ્રશ્ન હતો, ત્યાં પણ તેઓ 112ના લેવલની આસપાસ એન્ટ્રી કરી છે. ત્યાં શું કરવું, કેટલા સમય હોલ્ડ કરવું? જી, ક્વોલિટી ડેરીમાં પણ ચાર્ટ્સ એટલા અટ્રેક્ટિવ નથી લાગી રહ્યા. વીકલી ચાર્ટ્સ ઉપર ફર્સ્ટ લોઅર ટોપનું ફોર્મેશન આપણે રિસન્ટલી જોયું છે, તો મને નથી લાગતું આ સ્ટોકમાં કઈ ખાસ અપમૂવ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી આવશે. તો આ ક્વોલિટી ડેરીમાંથી કરંટ લેવલ્સ ઉપર પણ મને એક્ઝિટ આમાંથી એક્ઝિટ લેવાની સલાહ આપીશ. એક્ઝિટ લેવાની સલાહ, ક્વોલિટીમાં અપર લેવલ્સ પર એક્ઝિટ કરો, ચાર્ટ્સ એટલા અટ્રેક્ટિવ નથી.
હજી એક પ્રશ્ન છે આપણી પાસે હવે વોટ્સએપ થી. નિશિત જોશી ઈડર થી 500 શેર્સ ડીબીઆરટી 48 રૂપિયા ના ભાવે. રુચિત, ખાસો એક્શન હતો આ સ્ટોકમાં લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં ડીબી રિયાલિટીમાં? મેં 48 રૂપિયામાં એન્ટ્રી કરી છે, શું સલાહ બને, પ્રોફિટ બુક કરો કે હોલ્ડ કરો? સ્ટોકમાં જે હોલ્ડ રાખવાની સલાહ આપીશ, કેમ કે ગયા અઠવાડિયામાં એક સારું મોમેન્ટમ સારા વોલ્યુમ સાથે પિકઅપ થયું હતું, અને જ્યારે પણ સ્ટોક્સ જનરલી એક સારા વોલ્યુમ સાથે અપમૂવ આવે અને પછી કન્સોલિડેશન ફેસ થાય તો એક પોઝિટિવ સાઇન છે. કન્સોલિડેશનમાં વોલ્યુમ્સ થોડા ઓછા છે અને અપમૂવમાં સૌ વોલ્યુમ સારા હતા, તો એટલે લાગી રહ્યું છે એક હજી લેગ ઓફ અપમૂવ આવી શકે છે, જેમાં સ્ટોક પ્રોબેબલી 69 સુધી પણ જઈ શકે છે. તો એમને આ સ્ટોક હજી હોલ્ડ રાખવાની સલાહ આપીશ, અને જો એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એમાં તમે 52 રૂપિયાનું એક સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો 68-69 ટાર્ગેટ માટે. ઓકે, 52 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાની સલાહ આવી રહી છે, આપણે હોલ્ડ કરો. હવે લઈ લે એક વિરામ, પણ આપણા જેટલા પણ શેર સંબંધિત પ્રશ્નો છે હવે આપણે વોટ્સએપ પર પણ પૂછી શકો. આપનું નામ, સવાલ, શેરનું નામ લખી 7500666000 નંબર પર વોટ્સએપ કરો અને આપણા પ્રશ્નો જવાબ મેળવો. ગરમ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે. જોશો મેટકેપ પોઈન્ટમાં આપણે 200 પોઈન્ટથી પણ વધુની એક રેલી જોવા મળી છે. 1.5% વધારો 14,286 લેવલ્સ મેટકેપ ઇન્ડાઇસિસ પર જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટીમાં 330 પોઈન્ટનો અપમૂવ, નિફ્ટી પર 8,755 લેવલ 132 પોઈન્ટના વધારા સાથે કામકાજ જોવા મળી રહ્યો છે. પેનિન્સ્યુલા લેન્ડ એક કાઉન્ટર છે, આજે ખાસા સમય બાદ બસિંગ કરી રહ્યો છે, 6% ગેઇન્સ જોવા મળી રહ્યા છે. દિવસજી, પેનિન્સ્યુલા લેન્ડ સર ટ્રેક કરો છો, કોઈ કમેન્ટ્સ બને? 6% અપમૂવ છે આજે, વોલ્યુમ પણ ખાસું એવું સારું છે. હા, શોર્ટ ટર્મમાં અમે ઇન્વેસ્ટર્સને રેકમેન્ડ કરેલો છે આ સ્ટોક. ત્યારે આપણે જોયું છે કે જે લાર્જ કેપ રિયલ એસ્ટેટની કંપનીઓ છે એ ધીરે ધીરે ડિલિવરેજ કરી શકે છે, અને ધીરે ધીરે એમના સ્ટોકના પ્રાઇસમાં સારું એવું આઉટ પરફોર્મન્સ આવી ચૂક્યું છે. એટલે આપણે જોયું છે કે એક સેક્ટરમાં રોટેશન થાય છે, જ્યારે જ્યારે મોટા લાર્જ કેપ સ્ટોક બહુ સારું પરફોર્મ કરે, અને ખાસ કરીને આપણે જોયું કે ઇન્ડિયા બુલ રિયલ એસ્ટેટ અને ડીએલએફ જેવી કંપનીઓએ 50% વધારે 100% જેવું આઉટ પરફોર્મન્સ ઓલરેડી નીચેના ભાવથી સ્ટોકમાં આપી દીધું છે, એટલે એની અસર બીજા બધા જ સારા સ્ટોક્સ જે ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે એમાં જોવા મળતી હોય છે. મને લાગે છે કે પેનિન્સ્યુલા બી 22 રૂપિયાની આસપાસ જે વર્ષોથી કોન્સોલિડેટ થતો હતો હવે ધીરે ધીરે વધશે, અને શોર્ટ ટર્મમાં અમે એક 2-3 મહિનામાં 28 રૂપિયાના ટાર્ગેટથી શોર્ટ ટર્મ ટ્રેડર્સને રેકમેન્ડ કરેલો છે. લોંગ ટર્મ ટાર્ગેટ શું બને આના? લોંગ ટર્મ ટાર્ગેટ, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે મને લાગે છે કે હજી રાહ જોવી પડશે. આ વર્ષના એમના એજીએમ પછી આપણે એમના આગલા વર્ષના પ્લાન્સ અને કેવી રીતે આજે આખું રિયલ એસ્ટેટ સેક્ટરમાં ગવર્નમેન્ટનું બ્લેક મની ઉપર જે કબ કરવાનું છે, મિશન એ કેવી રીતે સક્સેસફુલ જાય છે, એના પછી લોંગ ટર્મનો ઓપિનિયન બનાવીશું. ઓકે, શોર્ટ ટર્મ માટે 28 ટાર્ગેટ આવી શકે. સંજય ચૌહાણ અમદાવાદથી, સંજયભાઈ. મારે રિલાયન્સ ઇન્ફ્રા અને કોકુ કેમ્બિંગ થયો હતો. ઓકે સર, શું જાણવા? રિલાયન્સ ઇન્ફ્રામાં મેં 560 ના ભાવે 290 શેર લીધા, 560.5 ના ભાવે. ઓકે, અને કોકુ કેમ્બિંગમાં મેં 91 ના ભાવે 200 લીધા છે. શોર્ટ ટર્મ માટે, લોંગ ટર્મ માટે સર? ના, શોર્ટ ટર્મ પર્પસ જ છે બંનેમાં. રુચિત, આપણે પ્રશ્ન સાંભળ્યો છે, રિલાયન્સ ઇન્ફ્રા સાથે કેમ્બિંગ, કોકુ કેમ્બિંગ, શું કોલ બને આપના તરફથી? ડેફિનેટલી રિલાયન્સ ઇન્ફ્રામાં ઘણું પોઝિટિવ આઉટલુક બની રહ્યું છે શોર્ટ ટર્મ ટ્રેડિંગ પર્સ્પેક્ટિવથી. આ સ્ટોકે રિસેન્ટલી ગયા અઠવાડિયામાં એક સારા વોલ્યુમ સાથે એક ફોલિંગ ટ્રેન્ડલાઈનનું બ્રેકઆઉટ આપ્યું છે. ફર્સ્ટ રેઝિસ્ટન્સ 583ની આજુબાજુ આવી રહ્યું છે, પણ જો હિસાબે વોલ્યુમ્સ થઈ રહ્યા છે અને માર્કેટમાં પણ મોમેન્ટમ છે, જોઈને લાગી રહ્યું છે કે 583નું રેઝિસ્ટન્સ પ્રોબેબલી ક્રોસ થઈ શકે છે અને ઉપર 610 સુધીના લેવલ્સ આ સ્ટોકમાં શોર્ટ ટર્મમાં બતાવી શકે છે. તો રિલાયન્સ ઇન્ફ્રામાં એમને હોલ્ડ રાખવાની સલાહ આપીશ. ટ્રેડિંગ પોઝિશન ઉપર તમે 551 રૂપિયાનો એક સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો. અને અલાવા કોકોયુ કેમ્બલિંગમાં જોઈએ તો એમાં કંઈ ખાસ ટ્રેન્ડ એટલો પોઝિટિવ નથી જોઈ રહ્યા, આપણે જોઈ રહ્યા છીએ કે લો ટોપ લો બોટમનું ફોર્મેશન કન્ટિન્યુઅસ છે આ સ્ટોકમાં. ડેફિનેટલી આ સ્ટોક અહીંયાથી ડાઉનસાઇડ લિમિટેડ લાગી રહ્યો છે, 69-68નું એક સારું બેઝ બનાવ્યું છે, પણ ઇમિડિયેટ શોર્ટ ટર્મમાં કંઈ ખાસ અપસાઇડ નથી, અપસાઇડ આવશે એવું એવો કોઈ ચાર્ટ ઉપર નથી લાગી રહ્યું. તો એક 70 અને 80ની રેન્જમાં સ્ટોક કન્સોલિડેટ થઈ શકે છે. તો 80 રૂપિયાની આજુબાજુ ટ્રેડિંગ પર્સ્પેક્ટિવ છે તમારું, એટલે આ સ્ટોકમાંથી એક્ઝિટ લઈ શકો છો. ઓકે,
ટ્રેડિંગ પર્સપેક્ટિવ હોય તો કોઈ કોઈ કેમ્બ્રિયન લિમિટેડમાંથી આપ એક્ઝિટ કરવાની સલાહ અત્યારે બનતી આપણે જોવા અત્યારે મળી રહી છે. દક્ષા ત્રિપાઠી અમદાવાદથી, ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ સર. જી પૂછો આપણો પ્રશ્ન. હા મારો પ્રશ્ન છે, મેં ટાટા મેટાલિક 362 માં લીધા છે 100 શેર. હા તો લોંગ ટર્મ માટે લીધા છે, એક વર્ષ માટે રાખી મૂકવા માટે. દિવસજી ટાટા મેટાલિક સર ખાસી વોલેટિલિટી જોવા મળી, લોઅર લેવલ્સ થી પણ ખૂબ જ સ્ટોકમાં આપણે એક્શન જોયું, શું કરું કરંટ લેવલ પર, લોંગ ટર્મ માટે હોલ્ડ કરવું? ટાટા મેટાલિક્સને પહેલા ટાટા સ્ટીલ સાથે મર્જ કરવાની વાત હતી, એટલે એનું પરફોર્મન્સ સ્ટોક પ્રાઇસ એકદમ સબડ્યુડ રહેતું હતું, ટાટા સ્ટીલને ફોલો કરતું હતું. જો કે બે વર્ષ ત્રણ વર્ષથી એના ફંડામેન્ટલ સારા એવા ઇમ્પ્રુવ થઈ ગયેલા, પણ એ મર્જરના રેશિયોના ડરને કારણે સ્ટોકનો પ્રાઇસ વધતો નહોતો. ત્યાર પછી લગભગ 100 રૂપિયાની આસપાસ એ નક્કી થયું કે હવે કંપનીએ ટાટા સ્ટીલ સાથે મર્જ કરવાનો પ્લાન પડતો મૂક્યો છે, ત્યારે એનું રીરેટિંગ 100 રૂપિયાથી 350-360 સુધી થઈ ગયું છે. હવે અહીંયાથી એવું પરફોર્મન્સ એક્સપેક્ટેડ નથી, કંપની સારું જ પરફોર્મ કરી રહી છે, ફંડામેન્ટલ સારા છે, એટલે 15-20% સારો એવો ગ્રોથ અહીંયાથી પણ આવી શકે એમ છે. 360ના આસપાસ એમને લીધા છે, ત્યાં જ આગળ સ્ટોક અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. એમને જે 3 ગણું રિટર્ન મળ્યું એવું એમને એક્સપેક્ટેશન ન રાખવું જોઈએ, એ વન ટાઈમ રીરેટિંગ હતું, પણ અહીંયાથી પણ સારા ભાવ ભવિષ્યમાં મળી શકે છે, પણ રિટર્નની એક્સપેક્ટેશન ઓછી રાખવી પડશે. ઓકે, ત્યારે જ આપણે વિધાક સ્ટોક પર નજર કરીએ. બજાજ ફિનાન્સનો એક સ્ટોક છે, ત્યાં નજર રાખ્યું છે, 5% ગેઇન સાથે કામકાજ થતો આપણને જોવા મળી રહ્યો છે, ખૂબ જ સારી કંપની છે. દિવસજી બજાજ ફિનાન્સ સર આજે પણ 5% અપસાઈડ કહી શકાય, આ સ્ટોકે ઓલમોસ્ટ આખું જે માર્કેટ છે તેને કહી શકાય આઉટ પરફોર્મન્સ બતાવ્યું છે, કરંટ લેવલ્સથી કેવો લાગી રહ્યો છે? હજી પણ બેઝિકલી અમુક કંપનીઓ એવી હોય છે કે જે દરેક ક્વાર્ટરમાં પરફોર્મન્સ એનું સ્ટોકનું પ્રાઇસ ઘણું વધતું હોય છે, આપણને લાગે કે આ કંપની મોંઘી થઈ ગઈ છે, પણ જ્યારે પરિણામ આવે છે ત્યારે પરિણામ એ જે એમના આઉટ પરફોર્મન્સને જસ્ટિફાય કરતું હોય છે, એવું જ કંઈક બજાજ ફાઇનાન્સને થયું છે. દરેક નીચેના લેવલમાં જોઈએ તો કન્ટિન્યુઅસલી આપણે છેલ્લા 7-8 વર્ષથી ક્વાર્ટર ઓન ક્વાર્ટર ઘણું સારું ગ્રોથ કરી રહી છે અને બિઝનેસમાં નવા નવા સેગમેન્ટ એડ કરી રહી છે. આ એક ઓલરેડી મલ્ટી બેગર એકદમ સારો રિટર્ન આપવા વાળો સ્ટોક છે. હું એના હજી પણ જે કોઈ પણ ઇન્વેસ્ટર પાસે હોય એને હોલ્ડ કરવાની સલાહ આપીશ. આ એક આઉટ પરફોર્મિંગ સ્ટોક છે, સારું રિટર્ન હજી પણ મળી શકે એમ છે. રુચિત, ક્વિક કોલ, બજાજ ફિનાન્સ ટેકનિકલી અટ્રેક્ટિવ, બાય કરવું? ટેકનિકલી આ સ્ટોકનું ટ્રેન્ડ ડેફિનેટલી પોઝિટિવ છે, ચાર્ટ સ્ટ્રક્ચર ઘણા બુલિશ છે, એવરી ડિક્લાઇન્સ ઉપર આ સ્ટોકમાં જનરલી એક સારી બાઇંગ ફરીથી આવે છે, તો એક લોંગ પોઝિશનને હોલ્ડ રાખવાની સલાહ આપીશ. ડેફિનેટલી એક બાય ઓન ડિક્લાઇન્સની સ્ટ્રેટેજી આ સ્ટોકમાં અપનાવી જોઈએ. આજેનું પણ જે બ્રેકઆઉટ છે શોર્ટ ટર્મ ટ્રેડિંગ પર્સપેક્ટિવ, એ પણ એક કન્સોલિડેશન ફેઝનું બ્રેકઆઉટ છે, તો 8230ના સ્ટોપલોસ મૂકીને લોંગ પોઝિશનના સ્ટોકમાં 8550-8580ના રેન્જમાં બનાવી શકે છે. અને ઉપર જો રેસિપ્રોકલ રિટ્રેસમેન્ટ જનરલી ટાર્ગેટ કેલ્ક્યુલેટ કરે છે ઓલ ટાઈમ હાઈ સ્ટોક માટે, તો 8200-9000ના ટાર્ગેટ્સ રેસિપ્રોકલ રિટ્રેસમેન્ટના હિસાબે આવી રહ્યા છે. હજી પણ પોઝિટિવ આઉટલુક બની રહ્યો છે, બજાજ ફાઇનાન્સ ખરીદવો જોઈએ. કનુ પટેલ ખંભાતથી પ્રશ્ન પૂછો આપનો. હા નમસ્કાર સર. નમસ્કાર. હા એટલે આર્કોમમાં મને 500 લીધા છે, હવે 95 રૂપિયાના ભાવમાં છે, 55માં. ટ્રેડિંગ માટે છે? હા ટ્રેડિંગ માટેના છે. ઓકે, અને મને રિલાયન્સ પાવરમાં રસ છે, ઓકે, ખરીદી કરવી છે, ઓકે, એના માટે સલાહ માંગુ છું. રુચિત, રિલાયન્સ કમ્યુનિકેશન સૌ પ્રથમ 55માં એન્ટ્રી, 51ના લેવલ્સ, અને રિલાયન્સ પાવરમાં એક્સપોઝર લેવું શોર્ટ ટર્મ માટે? આર્કોમને તમને હોલ્ડ રાખવાની સલાહ આપીશ, કેમ કે આ સ્ટોક જોયું છે આપણે 45-45-46 વચ્ચે ઘણું સ્ટ્રોંગ સપોર્ટ બનાવ્યું છે. ઇવન મને લાગે છે ગયા 1.5-2 વર્ષમાં લગભગ 3-4 વાર આ 45ના સપોર્ટ લેવલ ટેસ્ટ કરી ચૂક્યો છે, પણ ઓલો સપોર્ટ લેવલ બ્રીચ નથી થયો. 53નું ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે, એકવાર 50થી ક્રોસ કરે તો શોર્ટ ટર્મ ટ્રેડિંગમાં સ્ટોકમાં 60 રૂપિયા સુધીની મૂવમેન્ટ પણ આવી શકે છે, તો એક આર્કોમમાં હોલ્ડ રાખવાની સલાહ રહેશે. આને અલાવા આર પાવરનું જે સ્ટોક છે એ સ્ટોકમાં એક કન્સોલિડેશન ફેઝમાં છે, અત્યારે એવું કંઈ ઘણું મોટી મોમેન્ટમ નથી લાગી રહી. જો અગર આ સેક્ટરમાં જ કમ્પેર કરીએ તો ટાટા પાવર ઘણું બેટર લાગી રહ્યું છે આર પાવરથી, જે આર પાવરમાં પ્રાઇઝિસમાં કન્સોલિડેશન થઈ રહ્યો છે, ત્યાં જ ટાટા પાવરમાં રિસેન્ટલી એક સારું એક અપટ્રેન્ડની શરૂઆત થઈ ગઈ છે, હાયર ટોપ હાયર બોટમના ફોર્મેશનમાં. અને વોલ્યુમ્સ વાઇઝ પણ જોઈએ તો અપમો
મૂવમાં સારા વોલ્યુમ ટાટા પાવરમાં આવી રહ્યા છે, તો મને લાગે કે જો અગર તમે આ સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કે ટ્રેડિંગ પર્સપેક્ટિવ પણ જોતા હોય તો ટાટા પાવર કરંટ લેવલ ઉપર તમે બાય કરી શકો છો. એમાં શોર્ટ ટર્મમાં જ 80 થી 81 રૂપિયાના ટાર્ગેટ તમને આવતા પ્રોબેબલી 1 મહિનાની અંદર મળી શકે છે. તો આર પાવરમાં ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી બાય કરવાની સલાહ નહીં રહેશે. આની અલાવા ટાટા પાવર તમે બાય કરી શકો છો. ટાટા પાવર આપ ખરીદી શકો છો, અત્યારે વધારે અટ્રેક્ટિવ લાગી રહ્યો છે. વિશાલ પટેલ હવે અમદાવાદથી આપણી સાથે છે. વિશાલભાઈ. હેલો સર. જી સર. મારી પાસે આઈજીએલનો એક લોટ છે 633ના રેટે જુલાઈનો. તો એનું ફ્યુચર કેવું રહેશે? રુચિત, ફ્યુચર એન્ડ ઓપ્શન સેગમેન્ટમાં પોઝિશન 633 રૂપિયાના ભાવે એન્ટ્રી કરી છે જુલાઈમાં. શું કોલ બને? કયા સ્ટોકનું? આઈજીએલ. આઈજીએલનો. ઓકે. જે આઈજીએલનો પણ ટ્રેન્ડ ડેફિનેટલી એક પોઝિટિવ છે, તો આ સ્ટોકને તમને હોલ્ડ રાખવાની સલાહ આપીશ કોલ ઓપ્શનમાં પણ, કેમ કે ઓલરેડી આ સ્ટોક ગયા 6 થી 8 ટ્રેડિંગ સેશનમાં એક ડિક્લાઇન બતાડી ચૂક્યો છે. અને જ્યારે પણ એવા સ્ટોકમાં હાયર ટોપ હાયર બોટમનું ફોર્મેશન હોય છે તો ડિક્લાઇન્સમાં જનરલી એક સારી ખરીદી આવે છે. તમે એક 588નું તમને કેશ લેવલ ઉપર સ્ટોપ લોસ આપી શકું છું ટેકનિકલી, જ્યાં સુધી આ સ્ટોક 588ની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. પોસિબલ છે આ સ્ટોક આ મહિનામાં ફરીથી 625 થી 630ના લેવલ્સ આવી શકે છે. તો એક 588નું કેશ લેવલમાં એક સ્ટોપ લોસ આપો, એ જો અગર બ્રિજ થઈ જાય તો તમારું ઓપ્શનમાં પણ પોઝિશન તમે ત્યાં સ્કવેર ઓફ કરી શકો છો. ફ્યુચરમાં પોઝિશન છે એમની, હોલ્ડ રાખવાની સલાહ ઓપ્શન્સમાં તો આપે? યસ ડેફિનેટલી. ઓકે. ડેફિનેટલી ફ્યુચરના પોઝિશન છે તો 588નું સ્ટોપ લોસ મૂકીને હોલ્ડ રાખજો અને 632 થી 630ના રેન્જમાં તમે ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે. એક સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરવાની સલાહ અત્યારે આવતી બની જોવા મળી રહી છે. હવે લઈ લે એક વિરામ, વિરામ બાદ દર્શકોની ક્વેરીઝ પર નજર કરીશું. નીચેના 280ના લેવલથી જે અપમૂવ છે ડેફિનેટલી એક ટ્રેન્ડેડ અપમૂવ છે અને 5 વેવ ઇમ્પલ્સિવ અપમૂવ છે. તો આ સ્ટોક હજી બી આ મોમેન્ટમ હજી બી કન્ટિન્યુડ રાખશે. અને શોર્ટ ટર્મમાં પણ વાત કરીએ તો સ્ટોકને પોસિબલી 515 થી 520 સુધીના ટાર્ગેટ્સ પ્રોબેબલી 1 થી 2 અઠવાડિયામાં આવી શકે છે. તો જો કોઈને ફ્રેશ પોઝિશન પણ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી લેવું હોય તો કરંટ લેવલ ઉપર બાય કરી શકે છે 400 469નું એક સ્ટોપ લોસ મૂકીને 520ના ટાર્ગેટ માટે. ઓકે. 520ના ટાર્ગેટ માટે પણ હજી એક ખરીદારીની સલાહ ટાટા મોટર્સ પર આવતી જોવા મળી રહી છે. ખૂબ જ સારી રેલી ટાટા મોટર્સના કાઉન્ટરે આપણને બતાવી છે. હવે જોડાઈ રહ્યા છે જામનગરથી કેદારભાઈ. સર, ગુડ આફ્ટરનૂન. જી સર, શું જાણવા માંગો છો આપ? શ્રી ગણેશ જવેરા 500 થી લખી રહ્યા છે. ઓકે. અને બજાજ કોપ છે. ઓકે. શોર્ટ ટર્મ માટે છે? લોંગ ટર્મ માટે. ઓકે. બજાજ કોપ લોંગ ટર્મ માટે છે. દિવસી બજાજ કોપ. બજાજ કોર્પનો સ્ટોકમાં ઉપરના લેવલથી સારું એવું ઘટાડો આવી ચૂક્યો છે અને કોન્સોલિડેશન થયું છે. 390ની આસપાસ આ સ્ટોક સારો ટ્રેડ કરી રહ્યો છે. જે કન્ઝમ્પશનના સ્ટોક છે એમાં હું એક્સપેક્ટ કરું છું કે હવે આગળના નંબર સારા આવી શકે છે. એની પાછળનું કારણ છે કે ડિસ્પોઝેબલ ઇન્કમ વધે એવા પૂરા ચાન્સીસ છે. 2 વર્ષના ખરાબ મોન્સૂન પછી આ વર્ષનું મોન્સૂન સારું જણાઈ રહ્યું છે. ગવર્મેન્ટ એમ્પ્લોયીના લગભગ જે 7th Pay Commission નો ફાયદો સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોઈઝને મળી રહ્યો છે, આગળ સ્ટેટ ગવર્મેન્ટના એમ્પ્લોઈઝને મળશે. પેન્શન માટે પણ વન ટાઈમ ORUPની ડિફેન્સ ફોર્સિસ માટેની ભલામણ છે. અને ઓવરઓલ જનરલ ઇકોનોમીમાં ધીરે ધીરે 2 વર્ષના સ્ટેગ્નેશન પછી મને લાગે છે કે થોડું જે ગ્રોથમાં વધારો આવી શકે એમ છે. આ વર્ષે આપણે 7.5-8% રિયલ GDP ગ્રોથ પણ આવી શકે છે. એટલે જનરલી આ વર્ષ સારું ઇકોનોમીમાં અને કન્ઝમ્પશન સાઈડ દેખાઈ રહ્યું છે. બજાજ કોર્પ સારી બ્રાન્ડ છે. હેર ઓઇલ સેગમેન્ટમાં ધીરે ધીરે કોન્સોલિડેશન થશે. અનઓર્ગેનાઇઝ સેક્ટરમાંથી ઓર્ગેનાઇઝ સેક્ટર તરફ, બ્રાન્ડ તરફ લોકો વળશે. એટલે આ સ્ટોકને લોંગ ટર્મ માટે હોલ્ડ કરી રાખો, તમને સારા રિટર્ન મળવાની આશા છે. હોલ્ડ કરવાની લોંગ ટર્મ માટે સારા રિટર્ન માટેની આશા છે, હોલ્ડ કરો. કેટલાક સ્ટોક રેફરીના જોઈએ 52 વીક હાઈ લેવલ પર જોવા મળી રહ્યા છે. સૌ પ્રથમ છે ઇન્ડસઇન્ડ બેંક, બીજો કાઉન્ટર છે અંબુજા સિમેન્ટનો, 52 વીકના હાઈ લેવલ્સ પર કામકાજ છે. HDFC બેંક પર પણ નજર કરો, તે પણ 52 વીકના હાઈ લેવલ્સ પર છે. સાથે જ BPCL, હીરો મોટો કોપ, યસ બેંક, NTPC, પાવરગ્રીડ,
આ તમામ નિફ્ટીના કાઉન્ટર્સ છે જે આજે 52 વીકના હાઈ લેવલ્સ પર કામકાજ એક આપણે કરતા જોવા મળી રહ્યા છે. સારો એવો મોમેન્ટમ આપણને આ સ્ટોક્સમાં જોવા મળી રહ્યો છે. સુનિલ કુમાર જોડાયેલા છે રાંચીથી. સુનિલભાઈ. હા પ્રણામ સર. જી સર. સર આપણે 100 રૂપિયા મેં લીધા છે જેપીએ સોશિયલ લિમિટેડ ના 20 રૂપિયાના ભાવે, તો હું કરું સાહેબ એ પૂછવાનું છે. આપણે રુચિત શું કરું જેપી સોસિયેટમાં 20 રૂપિયાના ભાવે? ઓફ લેટલી સારો એવો ટ્રેક્શન આ બધી હાઈ ડેટ લેવલ કંપનીઝમાં જોવા મળ્યું છે. લાગી રહ્યું છે હજી સારા લેવલ્સ આવશે ટેકનિકલી. ટેકનિકલી જો પોઝિશનલ ચાર્ટ જોઈએ સ્ટોકમાં તો હજી બી ડાઉન ટ્રેન્ડમાં છે. હાલાકી રિસેન્ટલી એક સારી અપમૂવ ગયા 2 અઠવાડિયામાં આવી છે, પણ જ્યારે પણ એવા સ્ટોક્સ એક સિગ્નિફિકન્ટ અપમૂવ આપે આવે ત્યારે હાયર લેવલ્સ ઉપર ફરીથી સેલિંગ પ્રેશર આવે છે. કેમ કે જે ટ્રેડર્સે આ સ્ટોકે દર ઘટાડે બાય કર્યા હોય આ સમજીને કે આ સ્ટોક અહીંયા બોટમ થઈ જશે, એ લોકોનું ફરીથી સેલિંગ પ્રેશર જનરલી એવા સ્ટોક્સમાં આવે છે. તો એક ડેફિનેટલી એક પોઝિટિવ આઉટલુક નથી આ સ્ટોક્સ ઉપર મારું. કોઈ પણ ઉછાળવા સ્ટોકમાં આવે તો એક ઓપોર્ચ્યુનિટી યુઝ કરવી જોઈએ સ્ટોકમાં એક્ઝિટ કરવા માટે. ઇનિશિયલ રેઝિસ્ટન્સ 12.5 રૂપિયાનું છે. જો અગર 12.5 રૂપિયાનું લેવલ્સ ક્રોસ કરે તો 14.5 સુધીના લેવલ્સ આ સ્ટોકમાં ફક્ત આવી શકે છે. પણ 14.5 માટે આ બાય ખરીદી આ સ્ટોકમાં નહીં કરવી જોઈએ. સેલ ઓન રાઇઝનું એક મહત્વ રાખીને દર ઉછાળ્યા સ્ટોકમાંથી એક્ઝિટ કરવામાં જવું જોઈએ. સુનિલભાઈ, આપને જ્યારે સ્ટોકમાં ઉછાળો આપ આમાંથી એક્ઝિટ કરો. કહી શકાય ફંડામેન્ટલી પણ કંપની વીક છે અને ટેકનિકલી પણ હવે કહી શકાય મોટા ગેઇન્સ જોવા નહીં મળી શકે. સર આપ એક્ઝિટ કરશો ડેફિનેટ લોસ થશે, પણ એક લોસ બુક કરવાની સલાહ છે. એક SMS છે અભિષેક શાહનો અમદાવાદથી. હેડલબર્ગ સિમેન્ટના 1000 શેર 100 રૂપિયાના ભાવે. દિવસજી, સિમેન્ટ સ્પેસ હેડલબર્ગ સિમેન્ટ 100 રૂપિયામાં એન્ટ્રી છે સર, શું કરવું આ કાઉન્ટર માટે? બહુ સારા ભાવે એન્ટ્રી કરેલી છે અને હજી મને લાગે છે કે સિમેન્ટની જે સારા નંબર્સ આવવાના જે છે સિલસિલો હજી શરૂ નથી. તો હજી તો ખાલી એક્સપેક્ટેશનમાં આ બધી કંપનીઓના સ્ટોક પ્રાઇસમાં થોડો ઉછાળો આવ્યો છે. જેમ જેમ ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માટેના ઓર્ડર્સ બહાર રિલીઝ કરી રહી છે અને ઇકોનોમીમાં જે ઇન્વેસ્ટમેન્ટની સાયકલ પિકઅપ થશે, જે પ્રધાનમંત્રીની બધી યોજનાઓ છે એના પ્રમાણે રેલવે સાઇડ અને રોડ સાઇડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડિમાન્ડ વધશે, ત્યારે ચોક્કસથી સિમેન્ટ એક એવું આઉટપરફોર્મિંગ સેક્ટર રહેશે. એટલે અત્યારે એમને 15% ઓલરેડી રિટર્ન મળે છે, પણ આ બધી કંપનીઓ એમને લાગે છે કે જો 2-3 વર્ષ રાખે તો મલ્ટી બેગર પૂરવાર થઈ શકે છે. રિટર્ન એમનું 3-4-5 ગણું પણ થઈ શકે એમ છે. આ બધા સ્ટોક્સને 2-3 વર્ષના પર્સ્પેક્ટિવથી હોલ્ડ કરવા જોઈએ અને સિમેન્ટને પોર્ટફોલિયોમાં એક સારું સ્થાન આપવું જોઈએ. ઓકે, ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ કાઉન્ટર બની રહી છે. હજી તો કહી શકાય અર્નિંગ્સ પણ એક મોટું એક ફેક્ટર હશે સિમેન્ટ કંપનીઝમાં રીરેટિંગ માટે. શૈલેન્દ્રભાઈ જોડાઈ રહ્યા છે. ગુડ આફ્ટરનૂન સર. કોઈ મોટો કહી શકાય ઓલમોસ્ટ ફ્લેટ કામકાજ છે, શું કરું ટ્રેડિંગ પર્સપેક્ટિવ છે? કન્સોલિડેશન મોડમાં ચાલી રહ્યું છે સ્પાઇસજેટ. શોર્ટ ટર્મ ટ્રેડિંગ પર્સપેક્ટિવ જોઈએ તો 70 રૂપિયાનું એક રેઝિસ્ટન્સ બનાવ્યું છે અને 62 રૂપિયાની આજુબાજુ એક સપોર્ટ લેવલ બનાવ્યું છે. પણ મને લાગે છે જો અગર એરલાઇન સ્ટોક્સમાં પણ એક પોઝિટિવ મોમેન્ટમ આવે છે તો જેટ એરવેઝ અહીંયાથી આ સ્પાઇસજેટને એક આઉટપરફોર્મ કરી શકે છે. તો કેમ કે એમનું ફક્ત શોર્ટ ટર્મ ટ્રેડિંગ પર્સપેક્ટિવ છે તો એમને હું સલાહ આપીશ કે સ્પાઇસજેટમાંથી એક્ઝિટ લઈને એ જ ટ્રેડિંગ અમાઉન્ટ તમે જેટ એરવેઝમાં કરંટ લેવલ્સ ઉપર નાખો. પોસિબલ છે 605 સુધીના લેવલ્સ જેટ એરવેઝમાં આવી શકે છે 1-2 અઠવાડિયામાં દરમિયાન. તો એક બંને એરલાઇન્સ કરતા એવું નેગેટિવ આઉટલુક ઓલ્ધો નથી બની રહ્યું, પણ જેટ એરવેઝમાં એક આઉટપરફોર્મન્સ લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં થઈ શકે છે અને એક સારી અપમૂવ ત્યાં બની શકે છે. તો સ્પાઇસ જેટમાંથી એક્ઝિટ લઈને જેટ એરવેઝમાં તમે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી કે એક શોર્ટ ટર્મ પર્સપેક્ટિવથી શોર્ટ ટર્મ પર્સપેક્ટિવથી ખરીદારી કરી શકો છો. ઓકે, શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ જેટ એરવેઝ વધારે અટ્રેક્ટિવ લાગી રહ્યો છે. સ્પાઇસ જેટ અત્યારે અટ્રેક્ટિવ એટલો લાગતો આપણને જોવા નથી મળી રહ્યો. ડેફિનેટલી આ કાઉન્ટર્સમાં આપણે લોઅર લેવલથી સારા એવા ગેઇન્સ દરેકે દરેક કાઉન્ટર્સ બતાવી ચૂક્યા છે. હવે આપણે લઈ લઈએ એક વિરામ. વિરામ બાદ દર્શકોની ક્વેરીઝ પર નજર કરીશું. વિરામ બાદ આપણું ફરેકર સ્વાગત છે. આજમાં સારો તેજીનો માહોલ યથાવત છે. નિફ્ટી અત્યારે 8460 લેવલની આસપાસ કામકાજ કરી રહ્યું છે. હવે આપણે સાથે જોડાઈ રહ્યા છે હજી એક રોકાણકાર દિનેશ રાજાણી ભાવનગરથી. દિનેશભાઈ. હા જી સર. મેં અદાણી પાવર 30 રૂપિયા 50 પૈસાના ભાવે ખરીદ્યા 5000 નો શોર્ટ ટર્મ મારો વ્યૂ છે. ઓકે,
રુચિત, અદાની પાવર શોર્ટ ટર્મ આઉટલુક શું કરવું? સિમિલર સલાહ રહેશે. આ સ્ટોક એક કન્સોલિડેશન ફેઝમાં છે. આપણે રિસેન્ટલી આર પાવરની પણ વાત કરી, એ પણ એક કન્સોલિડેશનમાં છે, અને ઇવન અડાની પાવર પણ કન્સોલિડેશન મોડમાં છે. તો અત્યારે ઓલ્ધો એક નેગેટિવ આઉટલુક કરંટ લેવલથી નથી બની રહ્યું આ સ્ટોક ઉપર, પણ અહીંયાથી સિગ્નિફિકન્ટ અપસાઇડ મુમેન્ટમ આપશે એવું લાગતું નથી. કમ્પેરેટિવલી ટાટા પાવર ફરીથી કહીશ કે એક આઉટ પરફોર્મર રહી શકે છે આ સ્ટોકથી પણ. તો આ સ્ટોકમાંથી તમે એક્ઝિટ લઈને ટાટા પાવરમાં સ્વિચ કરવાની સલાહ રહેશે એમને. ટાટા પાવરમાં સ્વિચ કરવાની સલાહ આવતી જોવા મળી રહી છે. આપ એમાં સ્વિચ કરો. દિવસી કરંટ લેવલ્સ પર અદાની પાવર લોંગ ટર્મ માટે કેવો રાખી રહ્યો છે? વસંત કુમાર ગેહલોત આપણને પૂછી રહ્યા છે વોટ્સએપ મારફતે. એક હાઈ રિસ્ક હાઈ રિટર્ન કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે. 20 રૂપિયાની આસપાસ અને બોટમ બનાવેલો, અત્યારે 30 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. ઉપરમાં 150 રૂપિયા સુધીનો ભાવ આઈપીઓ પછી ગયેલો. સતત એક દેવું લઈને નવા નવા પ્રોજેક્ટ ખરીદી રહી છે. ઇન્ડિયાનું લાર્જેસ્ટ પ્રાઇવેટ સેક્ટર પાવરની માં એ કેપેસિટી વધારી રહી છે. આપણને ખબર છે સરકાર જે પ્રેઝન્ટ સરકાર છે, અને એવું કહેવાય છે કે એમની નજીક પ્રમોટર્સ છે, એટલે ઘણી રીતે એક કન્ડ્યુસિવ માઇક્રો એન્વાયરમેન્ટ આપણે કહી શકીએ કે એમની માટે છે. દરેક ઘણા બધા પ્રશ્નો છે એમના ઓવરઓલ બેલેન્સ શીટના, કારણ કે એમની પાસે ઘણું બધું દેવું છે, અને આ બધું દેવું જો સારી રીતે પાર કરી શકશે, સારી રીતે પૂરું કરી શકશે, તો ઘણો મોટો ભાવ વધશે. પણ એ ડબલ એડ સ્વોર્ડ છે, બે બાજુ વાગે એવી તલવાર છે. જો દેવાને કારણે કંપની ડૂબી પણ જઈ શકે એમ છે. એટલે બહુ હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે. જો એમને સમજ પડતી હોય તો એક 25 રૂપિયાનો સ્ટોપ લોસ લાગીને 30 રૂપિયાની આસપાસ ઇન્વેસ્ટ કરે, પણ એ રિસ્ક સમજીને કરે. ઓકે, હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ કહી શકાય. હાઈ રિસ્ક વધારે દિવસની લાગી રહ્યું છે. આ 25 સ્ટોપ લોસ સાથે જો આપ રિસ્ક એપેટાઇટ હોય તો અપ્રોચ કરી શકો. રમેશ સમાની જોડાઈ રહ્યા છે રાજકોટથી. રમેશભાઈ, રમેશભાઈ પ્રશ્ન પૂછો. મારી પાસે 500 પટેલ એન્જિનિયરિંગ 800 નેવલી લિગ્નાઇટ લીધેલા છે. તો એમાં લોંગ ટર્મ માટે છે, તો શું કરવું? દિવસજી, પટેલ એન્જિનિયરિંગ અને નેવલી લિગ્નાઇટ બે લોંગ ટર્મ માટે છે. નેવલી લિગ્નાઇટ માંથી હું તમને એડવાઇસ આપીશ કે પૈસા તમે બહાર કાઢી લો. એટલે કંપની ગવર્મેન્ટની છે ને, એવું કોઈ મને એવી કોઈ ચિંતા નથી, પણ ઓવરઓલ કોલ સેક્ટરનો ઓવરઓલ ભાવ ઘણા નીચા છે. એમાં બી જે નેવલી લિગ્નાઇટ જે બનાવે છે, જે લિગ્નાઇટ કોલ છે, એ બહુ લો ક્વોલિટીનો કોલ છે, જ્યારે હાઈ ક્વોલિટીના કોલમાં પણ ભાવો મળતા નથી, અને ત્યાં આગળ ઓવર સપ્લાય છે, બહુ વધારે ઓપોર્ચ્યુનિટી નથી. ત્યારે આ કંપનીમાં કંઈ બહુ મોટું ગ્રોથ આવે એવું મને લાગતું નથી. અહીંયા આગળ અહીંયાથી તમે જો પૈસા કાઢીને બીજી કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરશો તો સરવાળે તમને સારું રિટર્ન મળે એવું મને લાગી રહ્યું છે. એટલે નેવલ લિગ્નાઇટમાંથી તમે તમારો પૈસા કાઢી લો. ઓકે, અને પટેલ એન્જિનિયરિંગ પટેલ એન્જિનિયરિંગ કંપનીમાં જૂના જે ઓર્ડર્સ લીધા હતા, અને એ ઓર્ડર્સને કારણે એમને બહુ મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું, અને એને કારણે જ આ કંપનીનો સ્ટોકનો ભાવ ઘણો બધો તૂટી ગયો છે. એક વખત બહુ સારી માખી કંપની ગણાતી હતી, 1000 રૂપિયા ઉપર ટ્રેડ કરતી હતી કંપની. આજે ઘટીને 50 રૂપિયા સુધી આવી ગઈ છે. અહીંયાથી મને લાગે છે કે બધા ખરાબ ન્યૂઝ ઓલરેડી ડિસ્કાઉન્ટેડ છે. આ બધા કોન્ટ્રાક્ટર એન્જિનિયરિંગ કંપનીઓને સારા ઓર્ડર મળવાની શક્યતા છે. હજી કોઈ એવા મોટા ઓર્ડર આ કંપનીને મળ્યા નથી, એટલે હજી એવા ફંડામેન્ટલમાં કોઈ ચેન્જ આવ્યો નથી. પણ શક્યતા સારી છે કે જો સારા ઇકોનોમી આગળ આવે તો આ કંપનીને પણ કોઈ મોટો ઓર્ડર મળી શકે, અને એની પાછળ આ કંપનીના સ્ટોકના ભાવમાં સારો એવો ઉછાળો આવી શકે. એટલે 1000 રૂપિયાથી ઘટીને 50 રૂપિયા સુધી રહી ગયો છે. અહીંયાથી હું એક્ઝિટ કરવાની સલાહ નહીં આપું, પણ ચોક્કસથી એક 45 રૂપિયા જેવો સ્ટોપ લોસ રાખવો જોઈએ, કારણ કે જો કોઈ ઓર્ડર ના મળે તો આ સ્ટોકનો ભાવ ફરીથી ધોવાતો રહેશે. જો કોઈ મોટો ઓર્ડર મળે તો અહીંયાથી આ મલ્ટીબાયર થઈ શકે એમ છે. ઓકે, સ્ટોપ લોસ રાખીને 45 રૂપિયા હોલ્ડ કરો. દીપક જોડાઈ રહ્યા છે વડોદરાથી. દીપકભાઈ, હેલો. જી સર, ટાઈડ વોટર લીધેલા છે સર. કયા ભાવે? 6000 ના ભાવમાં. લોંગ ટર્મ માટે છે, શોર્ટ ટર્મ માટે? લોંગ ટર્મ નો યોજ છે મારો, 2 વર્ષ સુધી રોકાય છે. રુચિત જી, રુચિત સૌપ્રથમ આપ પાસે ટાઈડ વોટર ઓઇલ શોર્ટ લુક બને.
ટેકનિકલી ઓલધો હમણાં ગયા 5-6 મહિના ત્યાં સ્ટોક એ કોઈ ખાસ અપવું નથી આવ્યું, પણ લોંગ ટર્મ ચાર્ટ્સ આ સ્ટોકના જોઈએ તો એક સારું સપોર્ટ ઉપર હમણાં ટ્રેડ કરી રહ્યું છે. આ સ્ટોક કે જો અગર 2015-2016 જો અગર પૂરા ચાર્ટ્સના પ્રાઇસ ડેટા જોઈએ તો 5200-5300 રેન્જમાં ઘણું સારું સપોર્ટ છે, એની સપોર્ટની ઘણી નજીક ટ્રેડ કરી છે. તો ડેફિનેટલી આ સ્ટોકમાં એમને હોલ્ડ રાખવાની સલાહ છે. નિયર ટર્મમાં મોમેન્ટમ કદાચ નહીં આવે, પણ જો અગર આ સ્ટોક એકવાર 5800 લેવલ્સ કુદાવે છે તો એના પછી એક સારી મોમેન્ટમમાં સ્ટોકમાં ફરીથી બિલ્ટઅપ થઈ શકે છે. તો કેમ કે આ સ્ટોક એક સપોર્ટ ઉપર હમણાં કન્સોલિડેટ થઈ રહ્યું છે તો સ્ટોકમાં એમને હોલ્ડ રાખવાની સલાહ છે. દેવજી, ટાઇડ વોટર ઓઇલ શું સલાહ પડે લોંગ ટર્મ માટે? લોંગ ટર્મ માટે હોલ્ડ કરી રાખવું જોઈએ. ધીરે ધીરે આ બધી કંપનીઓના જે પ્રશ્ન હતા એ બધા હવે સોલ્વ થશે, અને આ આઉટ પરફોર્મિંગ કંપની છે, સારી મેનેજમેન્ટ છે, હિસ્ટોરિકલી સારું રિટર્ન આપ્યું છે. છેલ્લા 2-3 વર્ષમાં આ બધી કંપનીઓ એક કોઈ ને કોઈ કારણસર પરફોર્મ નથી કરી શકી, પણ હવે જે ઓવરઓલ સ્ટોક માર્કેટમાં બુલિશનેસ છે એમાં એક પછી એક ઇન્વેસ્ટરો સારી કંપનીઓને નીચેના ભાવે શોધતા હોય છે, અને જ્યારે પણ કોઈ મોટું ઇન્સ્ટિટ્યુશન કે મ્યુચ્યુઅલ ફંડનું ધ્યાન પડશે તો અચાનક 2-3 અઠવાડિયામાં આ કંપની પણ બહુ સારું રિટર્ન આપી શકશે. એટલે હોલ્ડ કરવાની હું સલાહ આપી કરવાની સલાહ પડી રહી છે. પ્રતિક દેસાઈનો વોટ્સએપ છે સુરતથી. 200 શેર્સ ગેલના 387 રૂપિયાના ભાવે છે. રુચિત, ગેલ 387માં એન્ટ્રી, શું વ્યૂ રાખો? કરન્ટલી ટ્રેન્ડ હજી બી પોઝિટિવ છે આ સ્ટોકમાં. ઓલધો રિસન્ટલી આ સ્ટોક બીજા સ્ટોક્સ એટલું આઉટપરફોર્મન્સ નથી કરી રહ્યું, પણ હાયર લેવલ્સ ઉપર જ્યાં સુધી આ સ્ટોક 370ના ભાવ નહીં તોડે ત્યાં સુધી આ સ્ટોકનું અપટ્રેન્ડ હજી બી સતત રહેશે. તો 368ની આજુબાજુ એક સ્ટોપલોસ મૂકીને સ્ટોકને હોલ્ડ રાખવાની સલાહ આપીશ. ફરીથી અપસાઇડ મોમેન્ટમ પિકઅપ થાય તો પોસિબલી 400 સુધીના લેવલ્સ આ સ્ટોક ફરી આવી શકે છે. ઓકે, પોઝિટિવ આઉટલુક છે, હોલ્ડ કરો ગેલને. ત્યારે જ સૂત્રો જણાવી રહ્યા છે કે સરકાર આ મહિનામાં બેંકનું રીકેપિટલાઇઝેશન કરતું જોવા મળી શકે છે, અને કહી શકાય એક બેંક માટે ફરી એકવાર પોઝિટિવ સાઇન છે. બેન્કિંગ કાઉન્ટર્સ જોશો સારી એવી તેજી જોવા મળી રહી છે. આઈડીબીઆઈ, આઈઓબીસી, યુનિયન બેંક, આઈઓબી જેવી બેંક જેને કેપિટલની ખાસ જરૂર છે, આ બધા કાઉન્ટર્સમાં સારા વોલ્યુમ સાથે સવારથી જ બસિંગ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. રુચિત, ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા, ડિસ્ક્લોઝર્સ જે બી સ્ટોક્સ આપણે બધા જે ડિસ્કસ કર્યા છે એમાં પણ પર્સનલ હોલ્ડિંગ કોઈ સ્ટોકમાં નથી, પણ અમુક સ્ટોક્સ અમે અમારા ક્લાયન્ટ્સને ઓલરેડી રેકમેન્ડ કર્યા છે એટલે એમની પોઝિશન હોઈ શકે છે. દેવજી, ડિસ્ક્લોઝર્સ જી, આજે આપણે ઘણા બધા સ્ટોક્સ ડિસ્કસ કર્યા. ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે એમાં અમારો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે, અમારા અમારા ફ્રેન્ડ્સ ક્લાયન્ટ્સ રિલેટિવ્સની એમાં પોઝિશન હોઈ શકે છે. દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે એમના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કોઈ પણ પગલું લે. ઓકે, દેવજી અને રુચિત, આપ બેનો ખૂબ ખૂબ આભાર આપનો સમય ફાળવવા માટે અને સમગ્ર ચર્ચા કરવા માટે. આજે જ રજા લેવાનો સમય થઈ ગયો છે. વધુ સમાચાર માટે આપ જોતા રહેજો CNBC બચાવ. નમસ્કાર.